भाभर हाईवे नजीक आवेला श्री नागेश्वरी माताजीना मंदिर में चोरी की घटना सामे आवी। गतरात्रे तस्करोए दानपेटी तोड़ी रोका रकमनी चोरी करी। त्रिकमथी दानपेटी तोड़ी तस्करो मंदिरना पाछळना भागे लई गया। दानपेटीमांथी तूटेली नोट मंदिरना पाछळना भागे मूकी नागेश्वरी माताजीना मंदिरमां त्रीजी वखत चोरीनी घटना सामे आवी छे। भाभर पोलीसे नाइट पेट्रोलिंग वधारे तेवी नगरजनों द्वारा मांग उठवा पामी छे। भर शियाळे भाभरमां तस्करोए माथुं उचक्युं छे। भाभर नगरजनोमां फफड़ाट जोवा मळ्यो। हाईवे भाभर दियोदर त्रण रस्ता पर होमगार्डनो पॉइंट आपवा लोकोए मांग करी। આભર અમારે રાઠોડ સમાજનું નાગણી સમાજનું મંદિર આવેલ છે અને અગાઉ પણ 2-6 મહિના પહેલું પણ ચોરી થયેલી છે અને એની પછી આજ રાતે કોઈ અજાણા માણસ નાગણી સીમાની મંદિરે પ્રવેશ કરી અને પેટી ત્યાંથી લઈ જશે અને એની પછી પાછળના ભાગ ઠાકોર સમાજની જે જગ્યા છે ત્યાં પેટી નાખી દીધી અને જ્યાં ત્યાં પૈસા અંદર હતા તે અંદર બધું અજાણા માણસ અહીંથી ચોરી કરી અને લઈ ગયા છે। ભાભર પોલીસને મારી નમ્ર વિનંતી છે કે એમની રાતે પણ પેટ્રોલિંગ હતું, પેટ્રોલિંગ કરો, એમનો આભાર। પણ અમારા વિસ્તારમાં થોડું થોડું પેટ્રોલિંગ કરી અને આવા ચોરોનો તત્વને કડી કડી સજા થવી જોઈએ અને એને જેલના હવાલે કરવા દેવે એવી મારી રાઠોડ સમાજ રાઠોડ હુકમસિંહ મદારસિંહની મારી નમ્ર વિનંતી છે। વારંવાર ચોરીઓ થાય છે તો આ બાબતે શું કહેવું તમારું? હવે વારંવાર ચોરીઓ થાય છે, અગાઉ પણ અમે રજૂઆત કરી હતી પણ અગાઉ પણ હવે અમે સાહેબ જોડે અમે જવાના છો, રજૂઆત કરવાના છો અને કડી કડી અને આવા ચોરોને તાત્કાલિક પકડી લે એવી અમારી નમ્ર વિનંતી છે રાઠોડ સમાજની અને સમાજની પણ। દિયોદર ત્રણ રસ્તા ઉપર આ મંદિર આવેલું છે નાગણેશ્વરીમાંનું, ત્યાં વારંવાર ચોરીઓ થઈ છે। અગાઉ પણ 2-3 દિનની થઈ હતી અને રાત્રે વળી કોઈક તસ્કરોએ આખી પેટી દાન પેટી ત્યાંથી ઉઠાવીને પાછળ મેદાન પડ્યું છે ત્યાં લઈને તોડી છે અને એની પહેલાં પણ 2-4 જગ્યાએ ચોરી થઈ છે, એનો ઉકેલ નથી આવ્યો અને ભાભર પોલીસ શું કરે છે ઈદ આપણને ખબર નથી પડતી। જો મંદિર જ સેફ ના હોય તો વ્યક્તિના મકાન તો કેવી રીતના સેફ હોય? એમ બસ કાયદો અને વ્યવસ્થા કેવી છે? કાયદો અને વ્યવસ્થા તો શું, હપ્તા ઉઘરાવામાં વ્યસ્ત છે પોલીસ, એમને શું પૈસા જ જોવે છે, આવું કોઈ કામ કામગીરી કરવી નથી। તસ્કરો એમને હપ્તા આપે છે શું છે ખબર, એ જ ખબર પડતી નથી ચોરીમાં એમનો। પછી તો હવે પોલીસ ઉપર નિર્ણય શું લેશે એના ઉપર આધાર છે, હવે સરકાર શું નિર્ણય લેશે।